ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતલ વસાવાએ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાઓની સુવિધાઓનો મુદ્દો ઉઠાવ્યો. મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે ડેડિયાપાડાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ડેડિયાપાડા અને સાગબારા તાલુકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. તેમજ ડેડિયાપાડા અને સાગબારાના લોકહિતના મુદ્દાઓ ઉપર ખૂબ જ સકારાત્મક ચર્ચાઓ થઈ છે. ડેડિયાપાડાના સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી એક્સરે સહિતના સાધનો પડતર હાલતમાં છે. તેના ટેકનિશિયન નથી માટે ટેકનિશિયનની ભરતી કરવામાં આવે તેવી માંગ છે. સાથે સાથે સોનોગ્રાફી સહિતની તમામ પ્રકારની સુવિધા ડેડિયાપાડામાં મળે તેની વાત થાય છે. સાથે સાથે આધાર સેવા કેન્દ્ર કાર્યરત થાય તેની પણ માંગણી કરી છે. કારણ કે આધાર માટે કેટલાક સમયથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. સાથે સાથે હમણાં બીપીએલમાંથી વિભાજિત થઈને એપીએલમાં ગયા છે. સરકારે જે આવક વધારા 2,50,000 વધારી છે, તો એપીએલમાં ગયેલા લોકોને ફરીથી બીપીએલમાં સમાવેશ કરવામાં આવે તેની પણ વાત કરી છે. ડેડિયાપાડાથી સાગબારાના જે પણ રસ્તાઓ છે તેમાં ખૂબ જ ખાડા પડી ગયા છે, તો તે ખાડા પૂરવામાં આવે તેની પણ વાત થઈ છે. સાથે સાથે આ જ વિસ્તારોમાં આરટીઓ ઊભું કરવામાં આવે તેવી વાત થઈ છે. આંગણવાડીની બહેનો અને સુપરવાઇઝરોને સૂચનો કર્યા છે કે જે પ્રકારનું મેનુ હોય તે પ્રકારના ગરમ નાસ્તાની ફ્રૂટ અને લીલા શાકભાજી આંગણવાડીના બાળકોને અને સગર્ભા માતાઓને મળવા જોઈએ. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જેટકો દ્વારા ડેડિયાપાડા તાલુકાના પાડવામાં આવે અને એમાં કઈ કઈ એજન્સીઓને ટેન્ડર આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરવામાં આવી અને કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવાની વાત કરવામાં આવી. યાલનો બ્રિજ તૂટી ગયો છે, બ્રિજને બનાવવામાં આવે અને બ્રિજ બને ત્યાં સુધી એક ટેમ્પરરી રસ્તો પણ બનાવે તેની પણ વાત થાય છે. આ તમામ બાબતો પર અધિકારીઓએ સહમતિ દર્શાવી છે અને તમામ સુવિધાઓ ટૂંક સમયમાં આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી તેમણે સંમતિ બતાવી છે. ભરૂચથી નેત્રંગ જતા ફક્ત 70 કિલોમીટરના રસ્તામાં 3 કલાકનો સમય જાય છે. અંકલેશ્વર ભરૂચનો રોડ હોય, ઝઘડિયાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ હોય, દહેજ બાયપાસનો રોડ હોય, આ તમામ રોડના કારણે જાણે પૂરો વિસ્તાર ખાડા નગરી બની ગયો હોય એવું લાગી રહ્યું છે. રોજ રોજ આ બધા રોડ પર ખૂબ જ એક્સિડન્ટ થઈ રહ્યા છે. આવનાર મંગળવારના રોજ હું ભરૂચ ખાતે અમે રસ્તા રોકો આંદોલન કરીશું. જિલ્લા માર્ગ મકાન વિભાગ, સ્ટેટ અને નેશનલ હાઈવેના ઓફિસનો ઘેરાવ કરીશું અને કલેક્ટરને પણ રજૂઆત કરીશું એમ જણાવ્યું હતું. આકુ પટેલ, ZSTV, ભરૂચ.